ઘરે રહું રમતા રહું અને આજે ખાસ મહેમાન આપની સમક્ષ પ્રગટ થઈ રહ્યા છે. કારણ કે પ્રગટ એટલા માટે કે એમની એન્ટ્રી પણ ધમાકેદાર હોય છે ફિલ્મોમાં. ગુજરાતમાં ફિલ્મોના સુપરસ્ટારમાં ખૂબ ઓછા સુપરસ્ટાર રહ્યા છે. આપ જો કે ઉપેન્દ્ર ત્રિવેદી હોય, નરેશ કનોડિયા હોય, થોડાક અંશે હિતુ કનોડિયા અને હિતેન કુમારને આપ જોઈ શકો છો. અને ત્યાર પછી એક એવા કલાકાર આવ્યા કે જેને 2005થી 2015 સુધી એક દાયકા સુધી ધમાલ મચાવી, માસ ઓડિયન્સ, કેટલાક કહેવાય કે ક્લાસ અને કેટલાક માસ. તો આ અભિનેતા ગીતકાર પણ છે, ગીતો લખે પણ છે, ગાય પણ છે, ઓલરાઉન્ડર છે, વિક્રમ ઠાકોર. ઘરે રહો રમતા રહો વિક્રમજી. આજે પણ તમારી તો ધૂમ છે, અદ્ભુત. આપ તો એટલા બધા પિક્ચર્સ આપ્યા છે કે અઢળક પિક્ચરો છે. પરંતુ મને એક બાબત યાદ આવે છે કે આજે જે ટિકટોક પર જે ગીતો જે લોકો બનાવી રહ્યા છે, જે મીમ્સ, એમાં તમારા ગીતો, તમારી વાતો, તમારા ડાયલોગ્સ, તમારા પિક્ચરની તમે જ ધૂમ મચાવી રહ્યા છો. આજે પણ ટિકટોકમાં તમારી ચર્ચા ચાલી રહી છે. આપ શું કરી રહ્યા છો ઘરે બેસીને? બસ ઘરે બેસીને ઘરનું કામ કરી રહ્યા છીએ. અને ઘરે આમ તો મારે કલાકાર છું એટલે બસ શૂટિંગ ચાલુ હોય, આલ્બમનું કામ ચાલુ હોય, રેકોર્ડિંગ ચાલુ હોય, એટલે ઘેર રહેવાનો બહુ ટાઈમ મળતો નથી. પણ અત્યારે લોકડાઉનના કારણે ઘણા સમયથી તેર દિવસ જેવું થઈ ગયું, ઘરે જ છું અને બસ પરિવાર જોડે બહુ સારો સમય વિતાવી રહ્યો છું અત્યારે. અચ્છા, ઘણા બધા દર્શકો, અમે આના પહેલા એક રિપ્લાય લીધો કે ભાઈ વિક્રમભાઈ ઠાકુર આવી રહ્યા છે, તો ઘણા બધાને એક જ રિકમેન્ડ કેમ છે? આપ તો બેવફા પણ છો, ઘણા બધા ઘાયલ પ્રેમીઓના એક આશિક છો આપ. એક આપની ફેવરેટ આપના શબ્દોમાં રાધા વારંવાર આવે, બેવફા વારંવાર આવે, અને ઘણા બધા શબ્દો પકડ્યા છે કે આ બધા તમારા પિક્ચર્સ અને સુપર ડુપર હિટ. તમારી પાસે જાદુઈ ચિરાગ છે? ના, કઈ જાદુઈ ચિરાગ નથી. બસ આ તો પ્રેક્ષકોનો પ્રેમ છે મારા ઉપર, એમના આશીર્વાદ છે. એટલે અત્યારે જે પણ છું, આમ તો હું પણ એક નાના ઘરમાંથી જ આવું છું, નાનો પરિવાર છે મારો, એમાંથી જ આવું છું. પણ પ્રેક્ષકોના આશીર્વાદ છે, એમના કારણે જ અત્યારે અત્યારે અહીંયા છું. વિક્રમભાઈ, આપ એક્ટિંગ તો અદ્ભુત કરો છો. આપ માસ માસ એક્ટર છો, માસ, અને આપનો માસ ઓડિયન્સ પણ છે. તો વિક્રમભાઈ, આપને એક્ટિંગ તો કરતા હતા પણ ઘણા બધા સિંગિંગમાં પણ આપ આવી ગયા, તો પહેલા સિંગિંગ કરતા હતા કે પછી એક્ટિંગ કરી તો પછી સિંગિંગ થયું? નહીં, એક્ચ્યુઅલી પહેલા હું ફ્લ્યુટ વગાડતો હતો, વાંસળી. પછી કીબોર્ડ વગાડ્યું, ઓર્ગન, ને ત્યારબાદ ગાવાનું ચાલુ કર્યું. અને પછી એક્ટિંગ લાઈનમાં 2006માં હું આવ્યો, એ પરફ્યુમને મળવા આવજે. અચ્છા, આપનું જે પેલું ફેવરિટ ગીત છે રાધાવાળું, એ આપ અત્યારે સાંભળો ખરો? અત્યારે ઘરે બેસીને સાંભળો ખરો કે સાંભળું ખરો અને ઘેર બેસીને પણ રિયાઝ કરું, પ્રેક્ટિસ કરું? ઘણા બધા, લગભગ ઘણા બધા 100-150 મેસેજ આવ્યા, એમાં બધાએ કીધું કે વિક્રમભાઈ પાસે કોઈ સવાલ પૂછો કે ના પૂછો એમ નહીં, પણ આ ગીતના બે શબ્દો તો ગવડાવી દેજો. અચ્છા, એટલે કયું ગીત સાંભળવું છે? આપણું રાધાવાળું જે ફેમસ છે એમ બધાએ કહ્યું છે. પણ આમ તો મોટા ભાગના બધા ગીતો તારો પ્રેમ કેમ કરી ભૂલાય. અચ્છા, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા, ઘડીએ પડી મારું દલડું દુભા, ઓરે મારી રાધલડી તું હૈયા કે રોહાર, તારે કાજે છોડ્યા મેં તો ઘર અને બહાર, પ્રેમ ગોરી તારો કેમ કરી ભૂલા, ઘડીએ પડીએ મારું દલડું દુભા. હેલો, વિક્રમભાઈ વાહ, થેન્ક યુ. તમારું ફેવરિટ કયું ગીત છે વિક્રમભાઈ? આપ તમે જે ગાયું હોય એમાં તમારું ફેવરિટ ગીત હોય કોઈ? મારા ફેવરિટ, મે જે ગાયા છે બધા મોટા ભાગના મારા ફેવરિટ છે. પણ તમારા દિલ્લી, આપણે કહેવાય ને કે એક દિલ્લી નજીક એક ગીત હોય જે વારંવાર આપણે ગાતા હોય, એ સૌથી નજીક કયું ગીત આપને? આમ તો ઘણા બધા ગીત છે, પણ હમણાં મે એક દીકરી પર ગીત બનાવ્યું છે, બાપ અને દીકરીના પ્રેમનું એક સરસ મજાનું ગીત. તમે પણ સાંભળ્યું છે, મારા પ્રેક્ષકોને પણ બહુ ગમ્યું હતું.
ગીત અહીંયાથી સંભળાવું છું. બિલકુલ. આ માવતરનો સાચો સહારો, મારી દીકરી છે તુલસીનો ક્યારો, એની મમતાનો કોઈ ના કિનારો, એની મમતાનો કોઈ ના કિનારો, મારી દીકરી, મારી દીકરી છે તુલસીનો ક્યારો, આ માવતરનો સાચો સહારો. એટલે એવું નથી કે ખાલી લવ સોંગ પણ, લવ સોંગ જ બનાવું છું, આવા અલગ અલગ સોંગ પણ બનાવું છું હું દીકરી વિશે, દીકરા વિશે, મા બાપ વિશે. વિક્રમભાઈ, આપનો એક તબક્કો રહ્યો, એક દાયકો આપનો, 2005 થી 2015 ધૂમ મચાવી દીધી આપે, ધૂમ મચાવી. હા સર. હવે આપને શું લાગે કે હવે શું કરવું છે? કારણ કે ઘણી બધી ફિલ્મો આપણી આવી, બેવફા 2007 માં આવી, રસિયા તારી, રાધા, રોકાણી રણમાં, આ જે અત્યારે પણ આપ જુઓ કે જે સુપરસ્ટાર થઈ રહ્યા છે, આ બધા જ ગીતો આજે પણ ધૂમ મચાવી રહ્યા છે. તો હવે શું એવું બાકી છે જે વિક્રમ ઠાકુર કરવા માંગે છે? ના, હજુ ઘણું બધું એક્ટિંગ લાઈનમાં મારે ઘણું બધું કરવું છે, અને ઘણા બધા પિક્ચરો મારે કરવા છે અલગ અલગ વિષય ઉપર. અત્યારે એનું વર્કિંગ બધું ચાલુ છે. અત્યારે અમે લોકો મે માં શૂટિંગ સ્ટાર્ટ કરવાના હતા, પણ આ કોરોનાના લીધે હવે જોઈએ ક્યારે સ્ટાર્ટ થાય છે. અચ્છા, કોઈ એક સપનું હોય કે એક મોટી બ્લોકબસ્ટર મૂવી આપી છે જે આખું ગુજરાત જોએ? ઘણા એવા કહે છે કે વિક્રમભાઈના પિક્ચરો રૂરલ બેઝ વધારે હોય છે, પણ મારે એવું નથી માનવું કે વિક્રમભાઈ તો ઓલ ઓવર સુપરસ્ટાર છે, અને તમારાથી કેટલાક લોકો જલતા પણ હોય મને એવું લાગી રહ્યું છે. તો આપને તમારું પિક્ચર કોઈ ગમતું હોય ને, આપના આપના એક કોઈ રાધા વાળા ગીતો, બધા મેસેજ આવી રહ્યા છે કે રાધા રહીશું સદા સંગાથે, બધા જ રાધા છે, રાધા ચૂડલો પહેરીને મારા નામનો, આ રાધા પાછળ શું કારણ છે કોઈ? ના, એવું કોઈ ખાસ કારણ નથી, પણ જ્યારથી મેં લવ સોંગ ગાવા ચાલુ કર્યા, રોમેન્ટિક સોંગ, બેવફા સોંગ, એમાં હું રાધા નો ઉલ્લેખ વધારે કરતો હતો. એટલે એવું કઈ એવું કઈ છે નહીં, પણ પ્રેમનું કોઈ ગીત હોય તો ચોખ્ખી વસ્તુ છે કે પ્રેમનું પ્રતીક એટલે રાધા અને કૃષ્ણ. એટલે મારું કોઈ પણ સોંગ હોય એમાં હું રાધાનો ઉલ્લેખ કરતો. અચ્છા, એક બહુ એક વાર પિયુને મળવા આવજે, એ ગીતની રિકમેન્ડ ખૂબ આવી રહી છે કે વિક્રમભાઈ આવ્યા છે તો આજે એ આ ગીત થઈ જવું જોઈએ. હા, ચોક્કસ ચોક્કસ. ભવ ભવના ઓ રાધા, કોલ દીધા તડીની ભાવજે, મારી આ પ્રીતને ના ભૂલતી હો ગોરી મોરી, હો ગોરી મોરી, એક વાર પિયુને મળવા જેવો, એક વાર પિયુને મળવા જે. બોલો સર. વિક્રમભાઈ, આપ તો અદ્ભુત ગઈ રહ્યા છો, સાંભળતા જ રહીએ, મજા પડી જાય છે. તમને શું સાંભળવાનું ગમે? તમે કયા, તમારા સિવાય પણ કયા બધા સિંગર્સ ને આપ સાંભળો? ઘણા બધા મોટા મોટા સિંગર છે, પ્રફુલ દવે છે, કમલેશ બારોટ છે, રાકેશ બારોટ છે, જિગ્નેશ કવિરાજ છે, ઘણા બધા કીર્તિદાન કઢી છે, બધા મારાથી બધા સિનિયર છે, બધા બહુ સારા સિંગર છે, બહુ સારું ગાય છે બધા. પેલી જગ્યા પર શૂટિંગ, ઉત્તર ગુજરાત, દક્ષિણ, મધ્ય, ક્યારેક અન્ય જગ્યા પર, આવો સમય ક્યારે સપના વિચાર્યું હતું કે આવો આવશે, અને આવો આવશે તો ઘરે બેસીને શું કરવાનું? પેલા તો આવું વિચાર્યું નથી કે આટલો સમય ઘરે બેસી રહેવાનો, 21 દિવસ સુધી ઘરે બેસી રહ્યો, ઘરે રહેવાનો સમય આવ્યો છે, પણ ટાઈમ મળ્યો છે તે આમ તો આમ જોવા જઈએ તો મારા પરિવાર માટે બહુ સારું છે, મારા માટે પણ, કેમ કે એટલો બધો હું વ્યસ્ત રહેતો હતો કે એના કારણે હું પરિવારને ટાઈમ આપી શકતો નહોતો, મારા છોકરાઓને, મારી વાઈફને, મમ્મી પપ્પાને. તો અત્યારે
સારો એવો ટાઈમ અત્યારે ઘરના પરિવાર જોડે કાઢી રહ્યો છું. આપને બે ફિલ્મોની ચર્ચા, અત્યારે જે મેસેજ આવી રહ્યા છે, પિયુ તારા વિના, મને એકલું લાગે 2010માં કદાચ આ હા ફિલ્મ આવી હતી, અને પ્રેમી ઝૂક્યા નથી ઝૂકશે નહીં, આ બે ફિલ્મો હા ધૂમ મચાવી હતી, એમાંનું એક ગીત. હા આમ તો પ્રેમી ઝૂક્યા નથી ને ઝૂકશે નહીં, આમ તો બધા ઘણા બધા ગીતો છે એટલે અત્યારે તો યાદ પણ ના હોય. એટલે બે સબ પિક્ચરના ગીત અત્યારે યાદ નથી આવતું આપ મને. કોઈ ભી ગાવા માંગતા હોય, તમારું ફેવરિટ કોઈ ગીત હોય કે આપ સતત ગાવા માંગતા હોય, કારણ કે દર્શક મિત્રો કહી રહ્યા છે વિક્રમભાઈ જેટલા ગાતા રહેશે એટલી મજા આવે છે. એવું છે, આમ તો ઘણા બધા ગીતો મારા પોતાના છે, મને બહુ સરસ લાગે, પણ બીજા કોઈ ભી ગાઈ શકો છો. અમારા ઠાકોર ઠાકોર સમાજના બી ઘણા બધા સિંગર છે, બહુ સારા સિંગર, રોહિત ઠાકોર, બેચર ઠાકોર, એ લોકોના ગીતો પણ બહુ સારા હોય છે. એમાંનું એક રોહિતભાઈનું ગીત છે, એ મને બહુ ગમે છે. ઘણા બધા ગીતો છે જે બીજા બધા કલાકારોના હોય, પણ બહુ સુપરહિટ ગીતો હોય છે, એ પણ હું ગઉં છું. મારા ગીતો તો હું ગઉં છું, મને ગમે છે, પણ આવા બધા ઘણા બધા ગુજરાતના એવા સિંગરો છે જેમના ગીતો બહુ સુપરહિટ હોય છે. તમારી હેર સ્ટાઈલ નું રાજ શું છે? તમારા વાળ ઘણા બધા લોકો રાજ તો કઈ તમારે સ્ટાઈલમાં લોકો ફરે જ છે આજે ભી. હા ઘણા બધા લોકો મારી હેર સ્ટાઈલ ની નકલ કરે છે, એને પછી વિક્રમ જેવા હેર સ્ટાઈલ આપે છે. સાચી વાત છે. તો આમાં એવું પણ થાય છે, ઘણી વખત હું ક્યાંક રેકોર્ડિંગમાં ગયો હોય, તો એક વખત રેકોર્ડિંગમાં જતો તો હું ને લિફ્ટમાં હું મારા અંદર જઉં ને બે ચાર માણસો હું બહાર નીકળું, તો એક ભાઈએ કીધું કે આ તો વિક્રમ ઠાકોર છે. એટલે પેલો બીજો ભાઈ કે જયાના ભાઈ કઈ વિક્રમ ઠાકોર નથી, આ તો એના જેવું દેખાય છે, એના જેવી હેરસ્ટાઈલ રાખો થોડું વિક્રમ ઠાકોર બની જાય. ને પાછું મને બી કહે કે જો આ તને વિક્રમ ઠાકોર કે, સાચી વાત ના, વિક્રમ ઠાકોર નથી. એટલે ઘણા બધા એવા મારા આશિકો છે, મારા મને મને માને છે, જે મારા જેવા એક હેરસ્ટાઈલ રાખે છે. અને હેરસ્ટાઈલ આવી રાખવાનું મેં વિચાર્યું હતું વચ્ચે કે ભાઈ થોડી હેરસ્ટાઈલ બદલું, પણ પછી મને એવું લાગ્યું કે ના, મારું એક શું કે હેરસ્ટાઈલના લીધે પણ મારું એક સારું થયું છે, ઘણા લોકો મારી હેરસ્ટાઈલ કોપી પણ કરે છે. પછી મેં સલમાન ખાનને તેરે નામમાં જોયો હતો, બોબી આપણે જોયેલો છે, એ સ્ટાઈલ ધૂમ મચાઈ એમ તમારી સ્ટાઈલ. અચ્છા વિક્રમભાઈ એક સવાલ એ થાય કે ગીતો તો આપણે ધૂમ છે, પરંતુ તમારા જે ડાયલોગ્સ છે, આવો તો વેલકમ, જાઓ તો ભીડકમ, જે સાઉથના જે સુપરસ્ટારના આ પ્રકારના ડાયલોગ્સ છે, તમારા ડાયલોગ્સ આ પ્રકારના ધૂમ મચાવે છે. અને આજે પણ મેં કહ્યું કે ટિકટોક જે નંબર વન લોકો બનાવે એમાં પણ તમે જ ધૂમ મચાવો છો, તમારા ડાયલોગ ચાલે છે. તમારા બે ચાર ડાયલોગ કોઈ ફેવરેટ હોય આપને? આમ તો ઘણા બધા ડાયલોગ છે, એમાંનો એક ડાયલોગ એવો છે કે ભાઈ ફિરોઝભાઈ વિલન હોય છે, તો એ મને કહે છે કે અચ્છા તું જ છે વિક્રમ, તો હું કહું છું વિક્રમ નહીં વિક્રમ ઠાકોર કહો, કારણ કે દુનિયામાં વિક્રમ તો ઘણા છે પણ વિક્રમ ઠાકોર ફક્ત એક જ છે. આવા ઘણા બધા આવા ડાયલોગ છે જે બહુ સારા એવા ચાલ્યા. બિલકુલ. અચ્છા વિક્રમભાઈ આ તો બધી વાત કરી, તમે ગુજરાતથી, મૂળ ગુજરાતી આપણી જે લોક સંસ્કૃતિ છે એના માટે ઘણું બધું કામ પણ કરો છો, અને ગુજરાતી જે ગ્રામીણ પૃષ્ઠભૂમિ છે એને તો આપ પુષ્કળ રીતે બચાવી રહ્યા છો. કોઈ હિન્દીમાં આપનું કોઈ પસંદગી હોય, કોઈ કુમાર સાનુ, ઉદિત નારાયણ? હેલો. અચ્છા હું મારી એક રિકમેન્ડ કરું આપને, સાજન પિક્ચર આવ્યું હતું, એનું ગીત આપ જો ગાઈ શકતા હોય તો મેરા દિલ ભી કિતના પાગલ હૈ. મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યે પ્યાર તો તુમસે કરતા હૈ, પર સામને જબ તુમ આતે હો કુછ ભી કહેને સે ડરતા હૈ, મેરે સાજન મેરે સાજન. તમારા જે ચાહક વિક્રમભાઈ આ તો અદ્ભુત ગઈ રહ્યા છો, કુમાર સાનું અલગ અંદાજ છે, આપણો અલગ અંદાજ છે, પરંતુ આપણા જે ફેન છે,
કારણ કે આપણી સેફટી પણ જરૂરી છે, હસી મજાક તો હા બરોબર સર. છે, એક સેફટી પણ જરૂરી છે. આપ શું કહેશો, આપના જે લાખો પ્રશંસકો છે એમને મેસેજ શું આપવા માંગશો વિક્રમભાઈ? એકચ્યુઅલી હું મેસેજ જ આપવા માંગીશ મારા પ્રેક્ષક મિત્રોને કે મિત્રો અત્યારે કોરોનાનો જે વાયરસ ફેલાઈ રહ્યું છે આપણા ઇન્ડિયામાં ગુજરાતમાં, તો દરેક મિત્રોને વિનંતી કે ઘરે રહેશો તો તમે સુરક્ષિત રહેશો. મારે દરેક પ્રેક્ષકોને મારા દરેક તો કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ થઈ રહ્યું છે, પરંતુ વિક્રમભાઈ, વિક્રમ ઠાકુર અદ્ભુત કલાકાર છે. અને વિક્રમભાઈ, છેલ્લે છેલ્લે આપની એક બેવફા પરદેશીનું એક રિકમેન્ડ આવી રહ્યું છે, છેલ્લે છેલ્લે આ પિક્ચરનું કદાચ ગીત આપને યાદ હોય તો એ ગુનગુનાવવાની મજા પડી જાય. એનો ગીત છે બેવફા પરદેશીનું, બહુ બહુ ફેમસ થયેલું. કેમ કરી ભૂલા કેમ કરી ભૂલાય ગોરી તારો પ્રેમ કેમ કરી ભૂલાય. ગઈ શકો છો વિક્રમભાઈ? હેલો, જી અવાજ આવે છે? હા સર, ગઈ શકો છો શરૂઆત થી આપ. કેમ કરી ભૂલા સોરી તને કેમ કરી ભૂલા કાળજી મારા લખ્યા તારા ના રાધા તને કેમ કરી ભૂલા. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર વિક્રમજી. આપ ઘરમાં રહીને લોકોને મેસેજ આપ્યો છે, આપ પણ ઘરે જ રહો અને સુરક્ષિત રહો. ખૂબ ખૂબ આભાર ફરીથી વિક્રમ ઠાકોર, અદ્ભુત કલાકાર, ઉમદા વ્યક્તિત્વ અને ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર પણ ચોક્કસ આપણે એમને કહીએ, કારણ કે એક દશકો 2005 થી 2015 સુધી 10 વર્ષ સુધી એક હતું શાસન જો કોઈ જમાવ્યો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો વિક્રમ ઠાકોર છે. અને એટલા જ માટે આ કલાકારને ઝી ચોઈસ કલાકાર લઈને આવ્યું. લોકો ઘરે બેઠા છે, ઘણા બધા રિકમેન્ડ હતી, ઘણા બધા લોકો કહી રહ્યા હતા કે ગ્રામીણ વિસ્તારમાં બેઠા છે તો અમારા કલાકારને લાવો, વિક્રમ ઠાકોરને લાવો. અને વિક્રમ ઠાકોરે આવી ગયા અને અદ્ભુત વાતો થઈ. થોડીક ટેકનિકલ પ્રોબ્લેમ હોય છે આવી પરિસ્થિતિમાં, પરંતુ આશા રાખીએ કે આ વિક્રમ ઠાકોર સાથેની વાતચીત આપને પસંદ આવી હશે. ઝી ચોઈસ કલાક વારંવાર વિનંતી કરી રહ્યો છે, ઘરે રહો, સુરક્ષિત રહો, જોતા રહો ઝી.